નમસ્કાર મિત્રો બુક વર્લ્ડ તરફથી આપનું હાર્દિક અભિવાદન પ્રસ્તુત છે અને પ્રસ્તુતિ નરેશ કાપડિયા આવો સાંભળો તરસનો ચૌદ ઘરે જઈને મનમતને નોકરી મળવાના શુભ સમાચાર આપતા જ મનુ એને વાલથી ભેટી પડ્યો ગદગદ થઈ ને રડવા લાગ્યો અટલ એને શાંત કરીને ઉપર માળે કપડા બદલીને તૈયાર થવા માટે મોકલ્યો એ દરમિયાન મહાપ્રયત્ને મનાવી લીધા નક્કી થયું કે એક માસ મનુ એમના ઘરે રહેશે પછી પહેલો પગાર આવે ત્યારે કોઈ ભાડાનું મકાન એને રખાવી આપશે જેથી મનમત ત્યાં રહી શકે અટલે એમ પણ મનોમન વિચારી લીધું કે કાકા બહુ સારો પગાર નક્કી ન કરે તો ઘર ભાડું એ ભરી દેશે બધું તો ગયું પણ અટલની એક ઈચ્છા હજી બાકી હતી કે મન્યો જીવનમાં બરાબર જાય બે દિવસ પછી સારા શોકન જોઈને અટલે મનમતને ઓઇલ મિલમાં લઈ જવાની શરૂઆત કરી સાથે રહીને મિલમાં થતી તમામ પ્રક્રિયાઓ મશીનરી અને કામદારોથી પરિચિત કર્યો શરૂમાં દરેક પ્રકારના કામ મનુ શીખી શકે એટલા માટે દરેક પ્રક્રિયામાં જોતો એક માસ પૂરો થઈ ગયો હવાની ઝડપે સમજી રહ્યો હતો તે વાતથી અટલને ખૂબ જ ખુશી થઈ એને લાગ્યું કે જો મનુ સરસ રીતે તાલીમ મેળવી લેશે અને જે નિષ્ઠા દાખવી રહ્યો છે તે દાખવતો રહેશે તો કાકા પણ પોતાનો અણગમો દૂર કરીને મનુને પોતીકો ગણીને અપનાવી લેશે આ તરફ મનમથે પણ મનોમન નક્કી કરી લીધું હતું કે અટલે એના તરફ દોસ્તી દાવે જે મહેરબાની કરી તેને બરબાદીના રસ્તેથી પાછો વાળે પોતાના ઘરમાં આશરો સુધા આપ્યો અને પોતાના આ કાકાના જે કહોતે એ ધંધામાં એને દાખલ કર્યો તેની સાથે કદી પણ એ ધોખો નઈ કરે અને જે કંઈ પણ કામ હશે તે અટલની અને એના ધંધાની આબરૂ વધારે એવું જ કરશે બે માસ મનમતની સાથે મસલત કર્યા બાદ અટલે એના જ લત્તામાં એક નાનું મકાન અટલ શાન ને છાજે એવું હવા ઉજાસ થી ભરપૂર નવું બનેલું અને ફર્નિચર વાળું મનુને માટે ભાડે રાખ્યું કાકા મનુને તો દોઢસો રૂપિયા પગાર આપતા હતા તેથી એ મકાનનું પંચોતેર રૂપિયાનું ભાડું અટલે જ ભરવાનું એ પણ મનથી નક્કી કરી લીધું એક સારા દિવસે મનુ એ મકાનમાં શિફ્ટ થઈ ગયો હા એના મા બાપને ગામથી તેડાવી લેવાની ત્રેવડ ન થાય ત્યાં સુધી એના ચા પાણી નાસ્તો અને બે ટંક જમવાનું તો અટલ ને ત્યાં ચાલુ જ રહ્યું આમ બે દોસ્તો બે ભાઈ બનીને જીવી રહ્યા હતા મનુએ છ જ માસમાં ધંધાની કુને સમજી લીધી અને જે વાત પર કાકા કે અટલે જોઈતું ધ્યાન નહોતું આપ્યું તે વાત બાહોશ મનુના ધ્યાન પર આટલા જ સમયમાં આવી ગઈ એમાં વાત એવી હતી કે અટલના કાકા મગફળીની ખરીદી આડતિયા કે બ્રોકર મારફતે કરતા અને તેથી આડત અને બ્રોકરનો પોતાનો નફો મળીને ખાસી મોટી રકમ વધારાની ખર્ચ થતી હતી એણે અટલને વિશ્વાસમાં લીધો અટલે કાકાને અને મન્યાનું એક વધારાનું કામ નક્કી થયું અને તે મગફળીની ખરીદી સ્થાનિક બજારમાં દરેક વેપારીની પાસેથી ભાવ ભાવ કઢાવ્યા પછી એ તો જાણીને જુનાગઢ ત્યાંથી અમરેલી રાજકોટ અને બનાસકાંઠા એને સમજી લીધું કે જરાય ભાવમાં રગજક ન કરાય તો પણ ખાસ્સા રૂપિયા બચતા હતા એણે પાછા ફરીને કાકાને અને અટલને આ વાત કહી કાકા અને અટલ તો સ્થાનિક કામમાં જેટલા બધા વ્યસ્ત રહેતા કે આમ વર્ષમાં બે પાંચ વખત અટલે દૂર જઈને મગફળીનો સોદો કોણ કરી લાવે આખરે મનમથે એ જવાબદારી લીધી અટલને તો મિત્રો પર વિશ્વાસ હતો જ અને કાકાએ એમ પણ વિચાર્યું કે કદાચ ને મન્યો તોડો પણ કરે છતાં એમનો તો ખાસો લાભ તો થવાનો જ હતો અંતે એ કામ મનમતને અટલે શ્રદ્ધાપૂર્વક અને કાકાએ લાલચ વશ સોંપી દીધું કામદારમાંથી મનમથ આગળ વધીને ખરીદી કરતો કર્મચારી બનીને એક ઉપરની તરફ ચડી ગયો તે એક જ વખતની ખરીદીમાં મનમથે અટલની ઓલ મિલને બાવીસ હજારનો ફાયદો કરાવ્યો અટલને અનન્ય રાજી થયો મનમથની મહેનત અને કુનેહને માટે ગર્વ થયો કાકા કાકાની સાથે વાત કરીને કાકાને ખાસ મરજી નહોતી છતાં મનુનો પગાર કરાવ્યો અઢીસો રૂપિયા એક દિવસ જરા નવરાતના સમયમાં રાતે બે ભાઈ બંધ બેઠા હતા ત્યારે મનમાં ની એવી ખાસ ઈચ્છા નહોતી છતાં મનુના આત્મગૌરવને ઠેસ ન પહોંચે એ માટે એને હા કહી દીધી મનમાં નક્કી કરી લીધું કે જરૂર પડશે ત્યારે એ કોઈ પણ બાને મનુને પૈસાની સહાય કરી દેશે બીજી બાજુ હજી મન્મથના સંગાતને માટે તરસતા મા બાપ મન્મથ એમને ક્યારેય શહેરમાં તેડી જાય તેની રાહ જોઈને ચાતક હૃદયે બેઠા હતા કદી કશુભ વિચાર પણ ઝપકી જતો કે મન્યો કંઈ ઊંધું ચત્તું કરીને ભાગીને ક્યાંક ચાલી ન ગયો હોય પણ ચારેક મહિને અટલ મન્મથની સાથે મા બાપને મળવાના માટે ગયા હતા તે વાત યાદ આવતી એટલે એમને મનમાં શાંતિ થતી કે અટલ હવે મન્યા ક્યાંય પણ જવા ન દે બીજા બે ત્રણ માસ વીત્યા લગભગ દસેક માસ વીતી ગયા અને કામમાં ખોપેલા બે વિચારો આવ્યા એક તો વહેલામાં વહેલા મા બાપને શહેરમાં લાવવા અને બીજું અન્યત્ર તપાસ કરીને હજી મગફળી વધુ સસ્તા દરે ખરીદી શકાય એવા સ્થળો શોધી કાઢવા થોડી તળ તપાસ પછી એની નજર આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ અને સૌથી નજીકના મહારાષ્ટ્ર પર ઠરી ફરી ચર્ચા ચાલી દલીલો થઈ અને નિર્ણય લેવાઈ ગયો હવે પછીની ખરીદી આ નવા સ્થળો પરથી જ થશે અને મનુજ એ કામને માટે રવાના થશે આ નવા સ્થળો પર મગફળી અકલ્પ્ય સસ્તા દરે મળી એટલે પછી કાકાએ નિર્ણય લઈ લીધો કે હવે પછી મગફળી આ જ સ્થાનો પરથી ખરીદાશે બે વર્ષમાં કંપનીનું ઉત્પાદન ડબલ થયું અને દામ અડધા ફક્ત મગફળીના સોદામાં અઢી લાખનો ચોખ્ખો ફાયદો થયો આ બે વર્ષમાં મનમત અને અટલની જોડીએ ધંધાને કોઈ અન્ય આંબી ન શકે એટલી ઊંચાઈ પર મૂકી દીધો પણ અંગત રીતે મન્મથને જાજો ફાયદો ન થયો મા બાપ અને ત્રણ જીવનો ખર્ચ ઉપરાંત અન્ય ખર્ચાઓમાંથી મનમતનો વધેલો પગાર પણ ચટણી થઈ જતો છેક વર્ષે દાડે અને તે અટલની સતત કચકચ પછી કાકાએ એ મન્યાનો પગાર પાંચસો કરી આપ્યો અધુરમાં પૂરું મનુના જીવનમાં એક પાત્રનો નાટકીય પ્રવેશ થયો તેનો ખર્ચ અલગ ઘટના એવી બની કે એક દિવસ મન્યો કામથી વહેલો છૂટીને પોતાને માટે અને મા માટે વસ્ત્રો ખરીદવા બજારમાં ગયો પોતાના અને માતાના વસ્ત્રો તો અડખે પડખેની દુકાનોમાંથી જ મળી ગયા પણ બાપના ખાદીના કપડા માટેનું કપડું લેવા એણે ચૌટાના ખાદી ભંડારમાં જવું પડ્યું એ સેલ્સ ગર્લને કોટ અને મંડીના સારા કાપડ દેખાડવાનું કહીને ઊભો પેલી છોકરીએ થોડા સસ્તા ભાવના કપડા બતાવવા માંડ્યા એટલે મનમથે જરા ઊંચી ક્વોલિટીનું કપડું બતાવવાનું કહ્યું પેલી છોકરી એને સમજાવ્યું કે ભાવ ઊંચો ભલે હશે પણ એણે જે કાપડ બતાવ્યું છે તે ભલે કિંમતમાં સસ્તું હતું પરંતુ મજબૂત અને ટકાઉ હતું માન્યો કોણ જાણે એની વાતથી રાજી થયો કે પછી પેલીની સુંદરતા દેખીને પણ એણે સસ્તું છતાં સારું કાપડ જ પસંદ કર્યું અને આભાર માનતો દુકાનમાંથી નીકળી ગયો તે આખી રાત પેલી યુવાન સ્ત્રી એની આંખોમાં રમતી રહી એને ઈચ્છા થઈ કે ફરી કોઈ બહાનાસર એને મળીને પરિચય વધારે એના વિશે જાણે અને પોતાના મધ્યમ વર્ગીય કુટુંબમાં વધુ તરીકે ગોઠવાઈ શકશે કે કેમ તેની શક્યતા ખાદી ભંડારમાં ગયો પેલી ગઈકાલવાળી છોકરી બીજા એક બે ગ્રાહકોની સાથે વ્યસ્ત હતી બાજુના કાઉન્ટર પર ખાલી જ વિના કામે ઉભા રહેલા સેલ્સમેને એને શું જોઈએ છે એવું પૂછપરછ પણ કરી જરાવાર તો ઓજો પાયો પણ મનસુબા પર પાણી ન ફરી વળે એટલે પેલાની સામે જોયું ન જોયું કરીને દુકાનમાં અન્યત્ર ડાફોરિયા મારવા માંડ્યો ત્રાસી આંખે વારંવાર પેલી નવરી પડે તેની રાહ જોતો ઊભો રહ્યો પંદર એક મિનિટ પછી દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક ઉપસ્થિત નહોતું અને પેલો મનુના કાઉન્ટર વાળો પણ ક્યાંક આગો પાછો થયો ત્યારે લાગ સાધીને મનુ પેલી છોકરીની પાસે ગયો અને ઓળખાણના આશયે પૂછી બેઠો ઓળખાણ પડી કે સામાન્ય રીતે આ જવાબ કદાચ કદાચ હોય હોય પણ 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 તો છોકરી ગઈકાલથી આના વિશે વિચારતી રહી તેમ એણે કહ્યું હાસ તો વળી કેમ યાદ ન હોય તમે મારી વાત માનીને તમારી પસંદ છોડી મારી વાત માની બીજું જ કાપડ લઈ ગયા હતા તે હું કેવી રીતે બોલું બોલો કેમ આવવું થયું મનમત ને તો થયું કે ગોળ ગોળ જવાબ આપવાને બદલે સીધી વાત કરીશ તો જ યોગ્ય રહેશે એટલે એને પ્રતિ પ્રશ્ન કર્યો તમને સાચું કહું કે પછી ખોટું બાનું બતાડું છોકરી ચાલાક હતી એટલે વાતનો મર્મ સમજીને હસી પડી એણે કહ્યું હવે થોડી જ વારમાં દુકાન બંધ કરવાનો સમય થઈ જશે તમને જો વાંધો ન હોય તો વિશેક મિનિટમાં આગલા વળાંક પર જનતા આઈસ્ક્રીમની દુકાન છે તેના માળ પર ફેમિલી રૂમ માં મળીએ મનમત તો અચરજ થી બગવાયો લાગ્યું કે છોકરી તો તેના કરતા પણ વધારે ઝડપી નીકળી એને હા કહી મળવાનું નક્કી કરીને જનતા આઈસ્ક્રીમ ની દુકાન તરફ મનમત ચાલવા માંડ્યો અને પછી બહુ જ રસપ્રદ બન્યું શું બન્યું હવે પછી જોઈશું ક્રમશઃ તરસ આ હતો એનો 14મો હપ્તો ત્રણ પેઢીના સંવેદનો અને સંઘર્ષની આ કથા છે તરસ ધારાવાહી નવાલ કથા લેખક હિરેન બી દેસાઈ એની પ્રસ્તુતિ કરી રહ્યા છે આપણા મિત્ર નરેશ કાપડિયા અને આ છે બુક વર્લ્ડની પ્રસ્તુતિ